જિલ્લાના કાંકરેજ તાલુકાના રાણાવાડાના દૂધ ગ્રાહકો સાથે છેતરપિંડી કરનારને નોટિસ ફટકારી। પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના ગામ ચેકલા ગામનો ઠાકોર ભવાનજી હવાજી, જે ચેકલામાં બનાસ ડેરી મંત્રી પેટા સેન્ટર ચલાવે છે, ત્યારે રાણાવાડા ગામના દવે નટુભાઈ દેવચંદભાઈને રૂપિયા 7,68,540 નો ચેક આપેલ અને એક ચેક કોરો આપેલ હતો, ત્યારે હવે નટુભાઈ દવેને દૂધ ગ્રાહકોને પગાર ચૂકવવા માટે પૈસાની જરૂર હોવાથી તેમણે ખીમાણાની બેંક ઓફ બરોડામાં ચેક નાખતા બેલેન્સ ન હોવાથી ચેક રિટર્ન થતા અવઢવમાં મુકાયા હતા, ત્યારે તેમણે સિહોરી ખાતે કોર્ટ દ્વારા તાત્કાલિક ધોરણે વકીલની સલાહથી નોટિસ આપી છે। ત્યારે હવે 44 થી 50 જેટલા પશુપાલકોને પગાર અને દૂધ વધારા અંગે આખરે તો કોર્ટનો આશરો લીધો છે, ત્યારે હવે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે તપાસ કરીને યોગ્ય રીતે નટુભાઈ દવે અને દૂધ ગ્રાહકને ન્યાય મળે તેમજ આવા લેભાગુ તત્વો સામે કડક પગલાં લેવામાં આવે તેવી પશુપાલકોમાં લાગણી સાથે માંગણી ઉઠવા પામી છે। જો કે બેંક ઓફ બરોડામાંથી ચેક રિટર્ન થતાં હવે પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં તે જોવું રહ્યું। બ્યુરો રિપોર્ટ, પીટીવી ન્યૂઝ, ગુજરાતી બનાસકાંઠા। ભાઈ જયચંદભાઈ, મારું ગામ રણાવાડા, મારે ગામમાં દેરી છે, વિમલ સેન્ટર પહેલાં લીધેલું હતું, હાલ હું ભવનભાઈ હવાભાઈ ચેકલા દૂધ ધરાવું છું। હવે અહીંયા દૂધ મારો થયું છે 7,68,540, હવે એ પગાર પરત ના આપતા મેં ખીમાણા બેંકમાં ચેક નોખ્યો, ચેક બાઉન્સ થઈ ગયો છે, એવું ભાઈ વકીલ દ્વારા કોર્ટમાં અરજી કરાવેલ, તાત્કાલિક પૈસા ધોરણ છૂટે એવી મારી નિર્મળ વિનંતી। 40 થી 50-60 ગ્રાહક છે આ લોકોના પગાર ચૂકવવાના, હવે એ 1 તારીખે એની માગણી છે કે ભાઈ પૈસા તરત તુરંત ચૂકવો મને, પણ ભવનજી ખૂટી બેઠા છે પૈસા, એમનાથી તાત્કાલિક પૈસા આવે એવી મારી નિર્મળ વિનંતી।